વેલકમ ટુ ફૂડ ગણેશા. ગણેશ ચતુર્થી માટે ચૂરમાના અથવા તો ઘઉંનો કકરો લોટ અથવા તો ભાખરીનો લોટ, આપણે રોટીના લોટ કરતાં જાડો લોટ છે તો ઘઉંનો લોટ અને ઘી ગોળના લાડુ બનાવવા માટે અહીંયા મેં 2 વાટકી ભરીને ઘઉંનો જાડો ભાખરીનો લોટ લીધેલો છે. તો તેની સામે 1 વાટકી જેટલું ઘી લીધું છે. આ એકદમ જાડું ઘી છે, ગરમ કરીશું એટલે ફૂલ 1 વાટકી ભરાઈ જશે. એટલે મેં 1 વાટકીથી થોડું ઓછું રાખેલું છે. તો 1 વાટકી જેટલું ઘી અને 1 વાટકી જેટલો ગોળ, અહીંયા મેં નેચરલ ગોળ લીધેલો છે અને સાથે જ તળવા માટે પણ ઘી. તો આટલું બેઝિક માપ લીધા પછી થોડું પાણી ગરમ કરવા મૂકીશું આપણે લોટ બાંધવા માટે. મોટા વાસણમાં 2 વાટકી ઘઉંનો લોટ ઉમેર્યા પછી તેમાં આપણે અડધું જ ઘી એડ કરીશું મોણ માટે. આમાં જે ઘી છે એના કરતાં અડધું, એટલે 1/2 વાટકી જેટલું. 2 વાટકી લોટ સામે 1/2 વાટકી જેટલું ઘી એડ કરેલું છે. અને ટોટલ અહીંયા મેં ટોટલ લાડુ બનાવવા માટે 2 વાટકી ઘઉંના લોટની સામે 1/2 વાટકી અડધું, એટલે કે 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ. એટલે આ બેઝિક માપ ઇઝીલી આપણને યાદ રહી જાય એવું જ છે. લોટ હોય તેના કરતાં 1/2 ભાગનું ઘી અને 1/2 ભાગનું ગોળ. તો સૌથી પહેલાં આપણે આ રીતે મોણ આપણે દઈશું. તમે ઘીની જગ્યાએ તેલ પણ ઉમેરી શકો છો, તો એટલું ઘી ઓછું લેવાનું માપમાં. અને આમાં રવો પણ એડ કરી શકાય છે અને 1 ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કરી શકાય છે. પણ હું હંમેશા ખાલી ઘઉંના લોટના જ લાડવા બનાવું છું, એટલે હું રવો કે એવું કશું જ એડ કરતી નથી હમણાં. તમે આ ટાઈમે 2-3 ચમચી જેટલો રવો અને સાથે જ 2-3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી શકો છો. તો સરસ મુઠિયા વળી જાય છે, એટલે મોણ એકદમ પરફેક્ટ છે ઘીનું. હવે આપણે થોડું આપણે ગરમ કરેલું પાણી ઉમેરતા જવાનું છે. આપણે લોટ થોડો કડક બાંધવાનો છે, જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ એ જ રીતનો આપણે લોટ બાંધવાનો છે. આમાં ઘણા લોકો દૂધથી પણ લોટ બાંધતા હોય છે, એટલે આની અંદર દૂધ પણ ઉમેરતા હોય છે. તો એ રીતે પણ તમે ઉમેરી શકો છો. પણ જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય અને લાંબો સમય ચલાવવા હોય અઠવાડિયું સુધી, તો દૂધ ના એડ કરવું વધારે સારું. પણ જો તાજા જ યુઝ કરવાના હોય તો દૂધ પણ આપણે એડ કરી શકીએ છીએ. ગરમ પાણી નાખશો એટલે પાણીની જરૂરિયાત બહુ જ ઓછી પડશે લોટ બાંધવા માટે. અને બને ત્યાં સુધી આપણે એકદમ કડક, જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ એ જ રીતનો લોટ બાંધવાનો છે. તો આ રીતે એકદમ કડક લોટ બાંધેલો છે આપણે ભાખરીનો બાંધીએ એ જ રીતનો. થોડું પાણી ઉમેરવાનું જેથી લોટ ઢીલો ના થઈ જાય. હવે નેક્સ્ટ આપણે આ રીતે નાના નાના લુવા લેવાના છે. જેને આપણે આ રીતે અંદર ખાડો પાડીને તેના મુઠિયા બનાવીશું. તમે જોઈ શકો છો આ રીતે ખાડો પાડીને મુઠિયા બનાવ્યા છે, જેથી અંદરથી પણ સરસ તળાય. આ જ રીતે બીજો પણ નાનો લુવો લઈને આ રીતે દબાવીશું, તો અંદરથી આ રીતે લુવો થશે, એટલે એકદમ સરસ અંદરથી ચડી જશે. અથવા તો પછી આ રીતે પણ તમે લુવો કરી શકો છો, આવા પાતળા લાંબા. બધા જ લુવા આ રીતે તૈયાર કર્યા પછી ગેસ ઓન કરી ઘી ગરમ થાય એટલે આપણે આમાં થોડા મુઠિયા એડ કરી દઈશું તળવા માટે. આપણે મીડિયમ ગેસે તળવાના છે, સ્લો ટુ મીડિયમ ગેસ, એકદમ ફાસ્ટ ગેસ નથી કરવાનો. ઘણા લોકો ઘીની જગ્યાએ તેલમાં પણ તળતા હોય છે, તેલમાં પણ મુઠિયા તળતા હોય છે, તો એ રીતે તમે તેલમાં પણ તળી શકો. વચ્ચે આપણે મુઠિયા ફ્લિપ કરતા રહીશું. ગેસ આપણે ફાસ્ટ નથી રાખવાનો, સ્લો ટુ મીડિયમ જ રાખવાનો છે. તો આ રીતના જ્યારે થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય મુઠિયા, એટલે આપણે બહાર કાઢી દઈશું. આ રીતે એકદમ ધીમા ગેસે ચઢાવ્યા છે, એને 8-10 મિનિટ જેટલો સમય થયો છે. આ એક જ રાઉન્ડ ફિનિશ થતા તો આ જ રીતે આપણે બધા જ મુઠિયા તળી દઈશું એકદમ ધીમા ગેસે. 8-10 મિનિટ જેટલા સમય લાગશે ઘીમાં તળાતા, એકદમ ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન રેડ કલર જેવા થઈ જાય ત્યાં સુધી.
હવે આપણે આ મૂઠિયાને ઠંડા થવા દેવાના છે. આ રીતે આપણે મોટા મોટા ટુકડા કરી દઈશું જેથી ફટાફટ તે ઠંડા થઈ જાય. તો આપણે જે મૂઠિયાના ટુકડા કરેલા એ પંખા નીચે મેં રાખેલા, તો થોડીવારમાં જ ઠંડા થઈ ગયા છે. તો તેને હવે આપણે નાના મિક્સર જારમાં એડ કરીશું જેથી સરસ એકદમ ઝીણું વટાય. ખાસ જે મિક્સર જારમાં એકદમ ઝીણું વટાતું હોય તો એમાં જ આપણે એડ કરીશું. તો ઓછી મહેનતમાં ફટાફટ એકદમ સરસ લાડવાનો ભૂકો થઈ જશે. મિક્સર ચાલુ બંધ કરીને, આ રીતે ચાલુ બંધ કરીને આપણે એકદમ ઝીણું વાટી દઈશું. આ રીતે ચાળણી મૂકીને મિક્સરમાંથી મૂઠિયાનો બધો જ ભૂકો આમાંથી ચાળી દઈશું. તો મિક્સરના ઝીણા જારમાં નહીવત પ્રમાણમાં મૂઠિયા રહેશે. આ રીતે ચાલુ બંધ કરીને વાટશો તો બહુ જ સરસ વટાશે. તો ઘઉંના લોટનું ચૂરમું તૈયાર છે મૂઠિયાનું. હવે આપણે જે વાસણ ભરીને ઘી લીધેલું એમાંથી આપણે થોડું મોણ માટે વાપરેલું અને બાકીનું ઘી આમાં એડ કરીને તેને ગરમ કરવા મૂકીને જરા ખાનાયું ગરમ થાય એટલે એમાં આપણે જે વાટકી ભરીને આપણે ગોળ લીધેલો એક વાટકી જેટલો એ એડ કરી દઈશું. આપણે કંઈ પાયો નથી કરવાનો ઘી ગોળનો, જેમ આપણે ચીકીમાં અને પાક બનાવતી વખતે કરીએ. આપણે ખાલી ગોળ અને ઘી બંને સરસ પીગળીને મિક્સ થાય એટલું જ આપણે એકદમ ધીમા ગેસે ગરમ કરીશું. ઘીને ગોળ સરસ પીગળી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને આમાં આપણે એડ ઉમેરી દઈશું. તો આપણે પહેલાં તો આપણે ચમચાથી જ બધું મિક્સ કરીશું, પછી આપણે હાથેથી મસૂરીના લાડુ બનાવીશું. ઘણા લોકો ઘી કે ગોળ ગરમ નથી કરીને નાખતા, તો ડાયરેક્ટ તમે ઘી અને ગોળ ઉમેરીને મિક્સ કરશો તો પણ લાડવા સરસ તૈયાર થઈ જશે ગરમ કર્યા વગર. પણ એમાં તમારે બહુ જ મસેડવું પડશે. મસેડતા હાથની ગરમીથી ગોળ પીગળશે, તમારે ઝીણો સમારવાનો. તો એમાં થોડી વધારે મહેનત લાગશે, જ્યારે ઓછી મહેનતમાં ફટાફટ તૈયાર થઈ જશે. ચમચાથી હલાવ્યા પછી આપણે, જો તમે પહેલી વખત બનાવતા હો તો ગોળ ઘીનું જે પાણી છે એ ધીમે ધીમે એડ કરવું મિક્સ કરતા, જેથી એકદમ વધારે ના પડી જાય. અને કદાચ એવું લાગે કે વધારે પડી ગયું છે તો એ કેસમાં થોડો રવો લેવાનો. રવોને એકદમ આછા ગેસે શેકીને પણ તમે એડ કરી શકો છો. એ તમારે રવો પણ એડ ના કરવો હોય તો બીજી ટીપ્સ એ છે કે તમે ભાખરીનો ફરીથી લોટ બાંધવાનો અને એની ભાખરી બનાવવાની. આપણે આ મૂઠિયા તળેલા છે પણ તમારે ભાખરી બનાવવાની અને એ ભાખરીનો ભૂકો કરીને એડ કરી દેવાનો. અને જો કદાચ ઘી અને ગોળનું પાયાવાળું જો પાણી વધે તો એમાં તમે શિંગદાણાનો ભૂકો નાખીને માંડવી પાક પણ બનાવી શકો છો, તો એ પણ પ્રસાદ માટે ચાલશે. તો બસ આ બધી અલગ અલગ પોસિબિલિટીઝ છે, કારણ કે પહેલી વખત બનાવતા હોય એટલે ઘણી વખત ઘી વધારે પડી જાય, ગોળ વધારે પડી જાય, ભલે આપણે માપ પ્રમાણે ચાલતા હોઈએ. તો તેમ છતાં પણ જો આવું કંઈક થાય તો આપણી જોડે બધા સોલ્યુશન હોય જ રસોડામાં. તો એકદમ સરસ, ઘી થોડું વધારે જ છે આમાં, કારણ કે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ લાડવા બનાવીએ છીએ એટલે મારા હાથ પણ એકદમ ઘીવાળા થઈ ગયા છે. આમાં બે વાટકી લોટ સામે આશરે અડધી વાટકી જેટલું ઘી ગયું હશે. સરસ હવે વળી જાય છે એટલે હવે આપણે આની અંદર બીજું કશું ઉમેરતા નથી. આની અંદર તમે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો અને સાથે જ એલચીનો પાવડર, જાયફળ બધું જ એડ કરી શકો છો. હજુ આપણે થોડું મસળીશું જેથી લાડવા વાળવામાં મજા આવે. ગોળ તમારે ઘડપણ પ્રમાણે એકાદ ચમચી વધઘટ કરી શકો છો, પણ બે વાટકી લોટ સામે એક વાટકી જેટલો ગોળ એકદમ પરફેક્ટ માપ છે અને એક વાટકી જેટલું ગરમ ઘી. અહીંયા મેં ગરમ ઘી નહોતું લીધું એટલે પોણા એક વાટકી જેટલું ઘી હતું, એકદમ જાડું ઠંડુ ઘી લીધું હતું એટલે. તો બસ હવે આપણે લાડવા વાળવાની શરૂઆત કરીશું. તિરાડ ના પડે એ રીતના આપણે લાડવા વાળવાના છે. ઘી હજુ તમારે ઓછું કરવું હોય તો ઓછું નાખી શકો છો, પણ આપણે તો ઘીથી લથપથ લાડવા બનાવ્યા છે અહીંયા મેં ગણેશ ચતુર્થી સ્પેશિયલ. અને અહીંયા નેચરલ ગોળ યુઝ કરેલો છે એટલે તમને કલર થોડો ડાર્ક દેખાશે લાડવાનો. તો ચારે તરફ ચેક કરી લેવાનું, તિરાડ ના હોવી જોઈએ.
હવે એક ડીશમાં આપણે થોડી ખસખસ ઉમેરી દઈશું. આ સ્ટેપ કરવો ખાસ જરૂરી છે. અને આ રીતે આપણે લાડુ રગદોળી દઈશું થોડા ઘણા, વધારે આપણે નથી રગદોળવાનું. આ રીતે રગદોળીને આપણે થાળીમાં મૂકતા જઈશું, કારણ કે એની પાછળ પણ એક રીઝન છે. કારણ કે ઘી ઘોળના લાડુ છે એકદમ હેવી હોય છે પચવામાં, તો જો વધારે પડતા ખવાઈ જાય તો પેટમાં ગડબડ થઈ જાય. તો એ ગડબડ ના થાય એના માટે ખસખસ બેલેન્સમાં રાખે છે. તો બસ એના માટે જ આપણે આ રીતે છેલ્લે ખસખસમાં ફેરવી દઈશું બધા જ લાડુ. તો અહીંયા મેં થોડું ઘી વધારે જ રાખેલું છે. તમે ચાહો તો તમે ઓછું રાખી શકો છો ઘીનું માપ, અને સાથે ગળપણ પણ મેં વધારે લીધી છે. તો ગળપણ ઓછી ખવાતી હોય તો ગળપણ પણ તમે એમાં ગોળનું માપ ઓછું કરી શકો છો. તો લાડુ તૈયાર છે. આ લાડુ તમે 5 થી 6 દિવસ સુધી સાચવી શકો છો ફ્રીજ વગર બહાર જ. તો એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે, નાના બાળકોને તો ખાસ બહુ જ ભાવે ગોળવાળી વસ્તુ હોય એટલે. અને તે સિવાય કોઈપણ શુભ પ્રસંગે ઘરે તમે આ લાડુ બનાવી શકો છો. તો એક વખત જરૂર ટ્રાય કરજો. ઘી અને ગોળ તમે તમારી રીતે તેમાં વધઘટ કરી શકો છો. તો બસ આ બેઝિક માપ હતું, સાથે બીજી ટ્રિક્સ મેં તમને કીધી. કદાચ પાયો, ઘી ગોળનો પાયો વધે તો એમાં તમે શિંગદાણા નાખીને તેના, એટલે શેકેલા શિંગદાણાનો ભૂકો નાખીને તેની નાની નાની લાડુડી બનાવી શકો છો. તો એવી ઘણી બધી વેરાયટી તમે કરી શકો છો. એમાંથી તલ નાખીને તલના લાડુ પણ બનાવી શકો છો. તો તમે આ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ કમેન્ટ સેક્શનમાં જરૂર શેર કરજો. હેપી ગણેશ ચતુર્થી બધાને.